તરફ જોઈ રહ્યા છો 24 કલાક ઊંચું સિદ્ધિ લોકસભા ચૂંટણીની ગણતરીના દિવસો બાકી છે અને તમામ લોકો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે ત્યારે આપણી ચેનલ ઝી 24 કલાક કરવા જઈ રહી છે સૌથી મોટો ખુલાસો કેવી રીતે મત માંગવા માટે મતદારો સામે નેતાઓ ભૂવા બની ગયા છે जी हाँ सौराष्ट्रनी आन बान अने शान गणाता एवा शहर राजकोट मा मत मांगवा माटे नेताओ भूवा बन्या राजकोट पूर्व बैठक ना धारासभ्य अरविंद रैयाणी अने देशनी संसद मा जनतानु प्रतिनिधित्व करता मोहन कुंडारिया क्यां जईने बैठा छे जुओ देवी माताने रिझववा के पछी मतदारोने रिझववा बन्ने नेता धूणी रह्या छे તમારા ટીવી પર તમે જે નેતાને દોડતા જોઈ રહ્યા છો તે નેતા છે ધારાસભ્ય અરવિંદ રૈયાણી કે જે રાજકોટના ધારાસભ્ય છે અને મોહન કુંડારિયા કે જે રાજકોટના સાંસદ છે ચૂંટણી પ્રચાર માટે કુવાડવા પંથક પહોંચ્યા આ નેતાઓ જ્યાં તેમને પણ માતાજીનો પવન આવી ગયો કે પછી પોતાની તરફી પવન કરવા માટે પોતે ભૂવા બની ગયા જુઓ કેવી રીતે માતાજીના માંડવામાં રૈયાણી ભૂવા બનીને દોડી રહ્યા છે આ નેતાઓ ભણેલા ગણેલા છે પરંતુ દોડી રહ્યા છે રૈયાણી રાજકોટની સરદાર સ્કૂલના વિદ્યાર્થી રહી ચૂક્યા છે અને મોહન કુંડારિયા તો મોરબીના વીવીસી ટેકનિકલ હાઈસ્કૂલના વિદ્યાર્થી છે આટલા ભણેલા ગણેલા નેતાઓ અહીંયા કેવી રીતે દોડી રહ્યા છે આપ ઝી 24 કલાક પર જોઈ શકો છો સહયોગી કેતન જોશી ન્યૂઝ રૂમ થી અમારી સાથે જોડાયા છે અને સંવાદદાતા સત્યમ અંસોરા અમારી સાથે રાજકોટ થી જોડાયા છે સત્યમ જે દ્રશ્ય સામે આવ્યા છે રાજકોટના ધારાસભ્ય રૈયાણી અને સાંસદ મોહન કુંડારિયા ધૂણી રહ્યા છે માતાજીની સામે સૌથી પહેલા તો જણાવશો કે આ સમગ્ર ઘટના ક્યાંની હતી અને જે પ્રમાણે તેઓ પ્રચાર માટે ગયા અને આ પ્રકારની સમગ્ર ઘટના બની છે સીધી સૌપ્રથમ તો અત્યારે લોકસભાની ચૂંટણી નજીક આવી છે અને દરેક જે ઉમેદવારો હોય પછી જે ભાજપ હોય કે કોંગ્રેસ અત્યારે દરેક ઉમેદવાર એડીચોટીનું જોર લગાવી રહ્યું છે અને ખાસ કરીને મતદારોને રીઝવવા ઉમેદવારો કાંઈ પણ કરવા માટે અત્યારે તૈયાર થઈ ગયા છે તેવા દ્રશ્યો પણ જોવા મળે છે જે ઉમેદવારો જે મતદારોના ફોન ક્યારેક નથી ઉપાડતા એ જ ઉમેદવારો અત્યારે મતદારોના એક ગાયે ફોન ઉપાડીને તે કહે તેમ કરવા તે કહે તેમ નાચવા પણ લાગ્યા છે અને એવા દ્રશ્યો કંઈક રાજકોટમાં પણ સામે આવ્યા છે રાજકોટના જે બીજેપીના જે ઉમેદવાર છે મોહન કુંડારિયા તેઓ ચૂંટણી પ્રચાર માટે લોકો પાસે ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને તેઓ આ જ પ્રચાર અર્થે કુવાડવાના એક ગ્રામ્ય પંથકમાં પહોંચ્યા હતા અને આ જ પંથકમાં જે ગ્રામ્ય પંથકમાં પહોંચ્યા હતા ત્યાં એક પરિવારનો માતાજીનો માંડવો ચાલી રહ્યો હતો અને આ જ માતાજીના માંડવામાં ત્યાંના સ્થાનિકોના કહેવાથી મોહન કુંડારિયા અને તેમની સાથે તેમના જે કાર્યકર્તાઓ અને ખાસ કરીને રાજકોટના જે ધારાસભ્ય છે અરવિંદ રૈયાણી આ તમામનો જે કાફલો છે તે માતાજીના માંડવાના સ્ટેજ ઉપર પહોંચી ગયો હતો અને એ દરમિયાન ડાકલા પણ વાગી રહ્યા હતા જેમ ડાકલા શરૂ થયા તેમ અરવિંદ રૈયાણી પણ જે ધારાસભ્ય છે રાજકોટના તે પણ ધૂણવા લાગ્યા હતા અને જે કહી શકાય કે જ્યારે પણ આવું ડાકલાનું અને માતાજીનો માંડવો જ્યારે જનરલી થતો હોય છે ત્યારે ભૂવા છે તે પોતાને સાંકળ મારતા હોય છે અને આ વર્ષો જૂની પ્રથા છે જ્યાં પણ ડાકલા કે જ્યાં પણ આવો કાર્યક્રમ હોય ત્યાં ભૂવા આ પ્રકારની જે વિધિ છે તે કરતા હોય છે અને તે જ વિધિમાં અરવિંદ રૈયાણી પણ જોડાઈ ગયા આપ જુઓ કે અરવિંદ રૈયાણી પણ પોતાને સાંકળ મારી રહ્યા છે એક નહીં પરંતુ 5 થી 6 જેટલી જે સાંકળ છે તે અરવિંદ રૈયાણી પોતાના શરીર ઉપર મારી રહ્યા છે અને તેની જ બાજુમાં જે મોહન કુંડારિયા કે જેઓ રાજકોટ લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર છે તેઓ પણ બાજુમાં બેઠેલા છે અને તમામ લોકો આ જે માતાજીનો માંડવો છે કે ત્યાં હસી રહ્યા છે જનરલી માતાજીના માંડવામાં ક્યાંક ભક્તિ થતી હોય કીર્તન થતા હોય લોકો ભક્તો ભક્તિમાં લીન હોય માતાજીનું નામ લેતા હોય એવા સમયે આ બંને નેતાઓને જાણે મસ્તી સૂતતી હોય તેમ એક તો લોકો પાસે મતદાન મત માંગવા માટે જાય છે અને બંને જ નેતાઓ સ્ટેજ ઉપરથી હસી પણ રહ્યા છે જી બિલકુલ સત્યમ જોડાયેલા જો અમારી સાથે કેતન અમારી સાથે ન્યૂઝ રૂમ થી જોડાયેલા છે કેતન જે પ્રમાણે સત્યમે વાત કરી કે બંને નેતાઓ ત્યાં પહોંચ્યા માતાજીના ચરણોમાં ભક્તિ અને આસ્થાની બદલે જાણે કે પોતે ભૂવા હોય તે રીતે ધૂણી રહ્યા છે શું આવી રીતે ભણેલા ગણેલા નેતાઓ છે તે આવી રીતે ધૂણે શું મેસેજ તેઓ જનતાની વચ્ચે મોકલી રહ્યા છે શું ભૂવા બની તેઓ વિકાસ કરશે સિદ્ધિ જુઓ હંમેશા એક હિન્દીમાં એક સરસ કહેવત છે કે મરતા ક્યાં ન કરતા મને એવું લાગે છે કે મોહન કુંડારિયાને જે ગયા લોકસભા ચુનાવમાં જેટલા મત મળ્યા હતા મને લાગે છે આ વખતે એને પોતાને ભય લાગે છે અને ઝી 24 કલાકના દર્શકોને આપણે બતાવી દઈએ કે
15 લાખ મતદારોનું પ્રતિનિધિત્વ કરતા મોહન પુંડારીયા જો 21મી સદીમાં આવી રીતે ભૂવા બનવા માટે લોકોને પ્રેરે તો એ શું પ્રેરણા આપે? અને શ્રીમાન અરવિંદ રૈયાણી કે જે 7 લાખ લોકોના એટલે કે મતદારોના પ્રતિનિધિ છે, એ પણ જો પોતાના શરીર ઉપર સાકડ મારીને ભૂવા બને તો આપણે કઈ દિશામાં મતદારોને લઈ જશું? એક તરફ આપણે ગુજરાતથી જ બુલેટ ટ્રેન ચલાવવાની વાત કરીએ છીએ, ચંદ્રયાન ઉપર આખા વિશ્વમાં આપણે કાઠું કાઢ્યું છે અને હમણાં શક્તિ મિશનથી આપણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું, ત્યારે આવા લોકો કે જે છુલ્લક મત માગવા માટે ભૂવા બનતા પણ અચકાતા નથી, તો આમની પાસેથી આપણે આગળ શું અપેક્ષા રાખી શકાય? ઠીક છે કે ભૂવા છે એ એનું કાર્ય કરે, ધર્મ અને આસ્થાની સાથે જોડાયેલો આ વિષય છે, પરંતુ લોક પ્રતિનિધિ જ્યારે આ પ્રકારનું કાર્ય કરે ત્યારે તમે સમજી શકો છો કે જ્યારે એ ચૂંટાઈને સંસદમાં જશે, અને એકવાર રૈયાણી તો ખુદ અહીંયા અત્યારે વિધાનસભાના સભ્ય છે, શ્રીમાન સભ્ય આપણે કહીએ છીએ, પોલિટિકલ લીડર છે, તો એ લોકોને કેવી પ્રેરણા આપે? જો આ જ રીતના કાર્ય કરશે તો દેશને કઈ દિશામાં લઈ જવો છે? અને આપણે તો એક વિકસિત રાજ્ય કહેવાય ગુજરાત, જો બિહાર કે કોઈ નબળું રાજ્ય હોય કે જે ખૂબ જ પછાત રાજ્ય હોય તો અલગ વાત છે, પરંતુ આવા પ્રતિનિધિઓ જ્યારે આ પ્રકારની હરકત કરે છે ત્યારે હાસ્ય પણ આવે છે અને ખરેખર દુઃખ પણ થાય છે કે બંને મળીને 21 થી 25 લાખના મતદારોના પ્રતિનિધિ જો આ પ્રકારની પ્રેરણા આપશે તો આવનારો યુવા સમાજ છે એનામાંથી શું પ્રેરણા લેશે? માત્ર ધૂણવું એ અહીંયા મજાક છે, જે રીતે સત્યમે અહીંયા વાત કરી કે એ લોકો હસી રહ્યા છે જે દ્રશ્યોમાં આપણે જોઈ રહ્યા છીએ, તો માત્ર મજાક કરવા ખાતર અને ત્યાં બેઠેલા તમામ શ્રદ્ધાળુઓના માત્ર મત મેળવવા માટે આવી હરકત કરતા હોય એવું લાગે છે. અને આપણે અત્યારે મોહન કુંડારીયા અને રૈયાણીનો ફોન નંબર પણ લગાડવો જોઈએ અને એમને પણ પૂછવું જોઈએ કે આવી હરકત તમે શા માટે કરી. બિલકુલ કેતન, એ પણ કોશિશ કરી રહ્યા છે કે એમની સાથે પણ વાતચીત કરીએ, પરંતુ અહીંયા જનતાની વચ્ચે તે લોકો જે મેસેજ આપી રહ્યા છે તેના વિશે વાત કરવી ખૂબ જરૂરી છે, કારણ કે જ્યારે પોતે જનપ્રતિનિધિ છે એટલે નો ડાઉટ ભગવાન પર આસ્થા હોય, માતાજી પર શ્રદ્ધા હોય, પરંતુ એ આસ્થાનો ફાયદો ઉઠાવવો આને કહી શકાય, કારણ કે ભક્તોની આસ્થા સાથે તેઓ રમત કરી રહ્યા છે. એક તરફ ભૂવા બની ધૂણી રહ્યા છે કે લોકોની સહાનુભૂતિ મેળવી શકે, મત મેળવી શકે, અને બીજી તરફ હસી રહ્યા છે મંચ પરથી. બિલકુલ બિલકુલ સીધે આપણે એવું કહી શકાય, કારણ કે હવે તો એવું મને લાગે છે કે જો આ જ પ્રકારની નેતાઓની હરકત રહેશે તો ચૂંટણી પંચે આની પણ એક અલગ આચારસંહિતા બનાવવી પડશે. આપણે જાણીએ છીએ કે છેલ્લા 3-4 દિવસ સુધી ચાહે એ માયાવતી હોય, ચાહે યોગી આદિત્યનાથ હોય, કે ચાહે મેનકા ગાંધી હોય કે આઝમ ખાન હોય, એમના ઉપર જે રીતે પ્રતિબંધ લાગ્યો છે આવા નેતાઓ ઉપર પણ પ્રતિબંધ લાગવું જોઈએ, કારણ કે લોકોની આસ્થાનું અહીંયા ખિલવાડ કરે છે અને લોકોને ગેરમાર્ગે દોરે છે. આજે કોઈ પણ સમસ્યાનું સમાધાન ધૂણવાનું નથી, પરંતુ એ સમસ્યાનો ઉકેલ લાવવાનું છે. તો આ બંને મહાનુભાવો ત્યાં શું કરતા હતા અને જે હસી મજાક કરી રહ્યા છે અથવા તો જે શ્રદ્ધાળુઓ છે એમની ભાવનાને અહીંયા ઠેસ પહોંચાડવાનું એ લોકો કામ કરે છે, અને જે યુવા વર્ગ છે જે આ અત્યારે જોઈ રહ્યો છે એને ગેરમાર્ગે દોરવાનું આ કામ કરે છે, તો ખરેખર આ બંને લોક પ્રતિનિધિ પાસે જવાબ માંગવું જોઈએ કે તમે કેવા ભારતનું નિર્માણ કરવા માંગો છો. મોહન કુંડેરી જો ચૂંટાઈ જાય તો એ દેશનું સંસદનું એક પ્રતિનિધિત્વ કરશે, અને રૈયાણી સાહેબ તો આપણા વિધાનસભાને શોભાવે છે, તો શું લોકોને આવી જ પ્રેરણા આપશે કે તમે ધૂણો અને તમારી સમસ્યાનું સમાધાન લાવો? તો આમની પાસેથી આપણે શું અપેક્ષા રાખીએ? ખરેખર એક કહી શકાય કે શરમજનક વાત કહેવાય કે નેતાઓ વોટ માંગવા માટે કઈ પાયરી સુધી જઈ શકે છે એનો જીવતો જાગતો દાખલો આપણી સ્ક્રીન ઉપર ચાલે છે. અને બંને નેતાઓએ સમજવું જોઈએ કે ખરેખર ભૂવાને ભૂવાનું કામ કરવા દો, પરંતુ તમે હાથ જોડીને ત્યાં ઉભા રહ્યો, પરંતુ તમે ખુદ ધૂણવા માંડો. અને મોહન કુંડારીયા જે રીતે દ્રશ્યોમાં દેખાય છે એ પણ બીજા ભૂવાઓને સૂચના આપતા હોય એ રીતના અત્યારે વર્તન કરી રહ્યા છે, તો ખરેખર સાયન્સ અને ટેકનોલોજીના આ જમાનામાં જો આ પ્રકારની નેતાઓ હરકત કરે કે જેમની પાસેથી સમાજને અપેક્ષા છે, દેશને અપેક્ષા છે, તો આગળ આની પાસેથી આપણે શું પ્રેરણા લઈએ, એ જ એક સૌથી મોટો સવાલ અહીંયા ઝી 24 કલાક ઉઠાવે છે. સિદ્ધિ બિલકુલ કેતન, જોડાયેલા રહેજો, સત્યમ અમારી સાથે જોડાયેલા છે. સત્યમ, સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે જે ગ્રામ્ય વિસ્તારો હોય છે ત્યાં પ્રમાણે માતાજીના માનભાવ થતા હોય છે, આસ્થાનો વિષય છે, લોકોની શ્રદ્ધાનો વિષય છે, અને તેમની સામે જેમ કેતને કહ્યું કે હાથ જોડીને ઉભું રહેવું જોઈએ, પરંતુ જે પ્રમાણે અંધશ્રદ્ધાને બઢાવો આપી રહ્યા છે અને આ સમગ્ર ઘટના પર બંને નેતાઓ હસી રહ્યા છે, જે દ્રશ્યો સામે ખાસ
ચોક્કસથી આજે મોહન કુંડારિયા અને અરવિંદ રૈયાણી દ્વારા આજે વસ્તુ જે સામે આવી છે અને આજે વિડીયો સામે આવ્યો છે તેને જોતા સ્પષ્ટપણે એવું તો લાગે છે કે આ બંને જે નેતાઓ છે મતદારોને રીઝાવવા માટે જ માત્ર ને માત્ર ત્યાં સ્ટેજ ઉપર ચડ્યા હતા અને આ પ્રકારનું કર્યું હતું. કારણ કે થોડા સમય પહેલા જ, હમણાં જ બે દિવસ પહેલાની જ વાત કરો કે મોહન કુંડારિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી અને મત તેના ગામમાંથી આપવા માટે જિલ્લા પંચાયતના જે સભ્ય છે કે તેને ધમકી આપી હતી કે તમારી મંડળી હું બંધ કરાવી દઈશ. તો હવે જુઓ કે મોહન કુંડારિયા ઉપર કંઈક ને કંઈક પ્રેશર છે. કારણ કે જે રાજકોટ શહેરના મતદાનની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરનું મતદાન કંઈક બીજેપી તરફ છે, પરંતુ જે ગ્રામ્ય પંથકનો જે વર્ગ છે તે કંઈક બીજેપીથી અંદર ખાને નારાજ છે. કારણ કે ગ્રામ્ય પંથકમાં મોટા ભાગના ખેડૂતો છે, તો ખેડૂતો કંઈક ને કંઈક તેમના જે પ્રશ્નોનો નિકાલ નથી આવ્યો તેને નારાજ જોવા મળી રહ્યો છે. અને જેને જ લઈને આજે મોહન કુંડારિયા અને જેમની જે પ્રચાર અર્થેની જે ટીમ છે જેમાં અરવિંદ રૈયાણી ધારાસભ્ય પણ આવી જાય, બીજા અન્ય નેતાઓ છે, કાર્યકર્તાઓ છે, તે પણ આવી જાય અને તમામ અત્યારે ગ્રામ્યનો પ્રવાસ છે તે વધારે કરી રહ્યા છે અને આ જ પ્રવાસ અંતર્ગત તેઓ કુવાડવાના જે ગ્રામ્ય પંથકમાં પહોંચ્યા હતા ત્યારે આ માતાજીનો માંડવો ચાલી રહ્યો હતો. પરંતુ જનરલી કોઈ પણ વ્યક્તિ હોય, આપણે હોય કે તમે હોય, જનરલી જ્યારે આપણે મંદિરમાં જતા હોય છે ત્યારે પણ આપણે ભગવાનની સામે હાથ જોડીને મસ્તક નીચું કરીને ભગવાનને પ્રાર્થના કરતા હોય છે. કોઈ પણ માતાજીનું કાર્ય હોય, કોઈ પણ જાહેર માતાજીની કહી શકાય કે કથા હોય કે ત્યાં આપણે કોઈ દિવસ હસતા નથી. અને જો આપણે એ જગ્યા પર જઈને જો આપણે હસવા જેવું કાર્ય કરી તો આપણાથી મોટો મૂરખ માણસ આ દુનિયામાં કોઈ ન હોય તેવું એક પ્રતીક થાય. અને આ જ વસ્તુ આજે આ વિડીયોમાં સામે આવી છે. એક તરફ ભુવાઓ છે તે પોતાનું આસ્થા છે તે મુજબ કામ કરી રહ્યા છે, એક તરફ ડાકલા વાગી રહ્યા છે, હજારો શ્રદ્ધાળુઓ છે, વિડીયોમાં તો અત્યારે સ્ટેજ પરના દ્રશ્યો બતાય છે, પરંતુ હજારો શ્રદ્ધાળુઓ ત્યાં હાજર હશે કે તેઓ પણ હાથ જોડીને આ જે કીર્તન અથવા તો જે ડાકલા વાગતા આવી છે તેની સાથે સુર મિલાવતા આવી છે. પરંતુ આ બંને નેતાઓના આપ ચહેરા જુઓ, હસી રહ્યા છે, ક્યાંક તેઓ મજાક ઉડાવી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે. આપ જુઓ. બિલકુલ, ખૂબ સાચી વાત કરી સત્યમ. જે પ્રમાણે દ્રશ્યો સામે આવ્યા છે અને કેતન પણ મારી સાથે જોડાયેલા છે. અમે પણ દર્શક મિત્રોને કેતન, આપણે જે પ્રમાણે દ્રશ્ય બતાવ્યા મોહન કુંડારિયા અને અરવિંદ રૈયાણી જે દ્રશ્યમાં છે તેમની સાથે સંપર્ક કરવાની પણ કોશિશ થઈ રહી છે. ફરી એક વખત આપને બતાવી દઈએ કે જે દ્રશ્ય સામે આવ્યા છે કુવાડવા પંથકમાં જ્યારે તેઓ પ્રચાર કરી રહ્યા હતા, માતાજીના ભુવાઓ દોડી રહ્યા છે, તેમને પગે લાગવાની બદલે અથવા તો આસ્થાનું સ્થળ છે ત્યાં તેમની આસ્થા બતાવવાની બદલે પોતે દોડી રહ્યા છે અને જાતે ધૂણી રહ્યા છે, સાંકળ મારી રહ્યા છે. અને બીજી તરફ મોહન કુંડારિયા પણ પાછળ બેઠા છે, અરવિંદ રૈયાણી પણ પાછળ બેઠા છે, આપ જોઈ રહ્યા છો. અને તેઓ હસી રહ્યા છે અને ઉશ્કેરી રહ્યા છે આસપાસ બેઠેલા જે ભુવાઓ છે કે અન્ય જે શ્રદ્ધાળુઓ છે તેમને. અને આ સમગ્ર દ્રશ્ય જે સામે આવ્યા છે, કેતન અમારી સાથે જોડેલા છે. કેતન, એક તરફ આપણે જે પ્રમાણે વાત કરી કે આપણે આગળ વધવાની વાત કરી રહ્યા છીએ, સમગ્ર દેશમાં ગુજરાતને વિકાસ મોડલ તરીકે પ્રસ્થાપિત કરી રહ્યા છીએ, અંધશ્રદ્ધામાંથી બહાર આવી શિક્ષણની વાત કરી રહ્યા છે, આગળ વધવાની વાત કરી રહ્યા છે, ત્યારે જનપ્રતિનિધિ જ આ પ્રકારના અંધશ્રદ્ધા ભર્યા વર્તન કરે કેટલું ગંભીર ગણી શકાય? જો સિદ્ધિ, ખૂબ જ ગંભીર બાબત છે. કારણ કે જનપ્રતિનિધિને જે પ્રકારની હરકત છે મોહન કુંડારિયાની અને અરવિંદ રૈયાણીની, એટલું જ આપણે કહી શકાય કે માત્ર આ લોકોનો આશય લાગે છે કે જ્યાં એ શ્રદ્ધાળુ છે એ લોકોના મત મળી જાય અને ગ્રામ્ય વિસ્તારમાં છે આ પ્રકારની પ્રવૃત્તિને લોકો શ્રદ્ધાપૂર્વક જોતા હોય છે, પરંતુ મંચ ઉપર જઈ અને ખુદ પોતે ભુવા બની જવું અને બીજા ભુવાઓને આદેશ આપવો અને પોતાના ચહેરા ઉપર માત્ર અને માત્ર હાસ્ય લાવવું, તો આ કઈ પ્રકારની એક દિશા છે? માત્ર એટલું જ સૂચિત થાય છે કે મોહનભાઈ કુંડારિયાને આ વિસ્તારના લોકોના મત જોઈએ છે, ચાહે સામદામ દંડ ભેટ કોઈ પણ પ્રકારે જોઈએ, ભુવા બનવું પડે તો ભુવા પણ બની જવું, પણ મત તો અમને આપો જ, આ પ્રકારની થિયરી એમની લાગી રહી છે. એટલે શ્રદ્ધા અને આસ્થા સાથે પણ તેમના અહીંયા ચેડા છે. બીજું કે લોકપ્રતિનિધિ હોવાના નાતે તેમની ફરજ છે કે જેમના લાખો વોટર છે એમાં ઘણા બધા યુવાનો છે, તો એમને કઈ દિશામાં એમને લઈ જવા છે? જ્યારે તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે, જો જીતી જશે તો પછી એ શું આ જ પ્રકારની આગળ અંધશ્રદ્ધાને ફેલાવો કરશે, અથવા તો યુવાનોને એક એવું માર્ગદર્શન આપશે કે આપણે ચંદ્રને પણ સર કરવો છે, મંગળ સુધી પહોંચવું છે? તો જ્યાં સુધી આપણા નેતાઓ, આપણું નેતૃત્વ જો નબળું હશે તો આપણે વિચાર કરવો પડે કે સમાજ પણ કેવો હશે. એટલે બંને નેતાઓ પાસે ખરેખર જવાબ માંગવાનો સમય આવી ગયો છે કે તમે શા માટે આવી હરકત કરી? જો તમને શ્રદ્ધા જ હોત તો ત્યાં ચૂપચાપ તમે બેસી રહ્યા હોત, પરંતુ તમે જ ભુવા જેવું વર્તન કરીને લોકોને એવું પ્રસ્થાપિત કરવા માંગો છો કે અમે પણ તમારા જ જેવા છીએ, માટે તમે અમારા સમજીને વોટ આપો.
અહીંયા ક્યાંક ને ક્યાંક વોટની જ રાજનીતિ છે, એ સિવાય અહીંયા કશું જ નથી દેખાતું. એટલે ચૂંટણી સમયે જે નેતાઓ રંગ બદલે છે એનો એક રંગ આજે ઝી 24 કલાકની સ્ક્રીન ઉપર સતત આપણે જોઈ રહ્યા છીએ કે નેતાઓ છે મત માટે શું નથી કરતા એમ. હવે આ પરિસ્થિતિ આવી ગઈ છે કે જે પોતાનું વ્યક્તિત્વ છોડી અને સામે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ, આ તો ઠીક છે કે એક શ્રદ્ધાનો વિષય હતો, પરંતુ કાલ સવારે કોઈ એવી પ્રવૃત્તિ થાય તો શું એમાં પણ આવા નેતાઓ લિપ્ત થઈ જશે? આવો સવાલ પણ ઝી 24 કલાક અહીંયા ઉઠાવે છે અને દર્શકોનો પણ આ જ સવાલ છે કે ખરેખર નેતાઓએ પ્રોગ્રેસિવ એપ્રોચ એટલે કે વિકાસશીલ સોચ રાખવી જોઈએ, એની બદલે આ પ્રકારની સોચથી એમના ઉપર તો એક ક્વેશ્ચન માર્ક થાય જ છે. સાથે સાથે એ પણ ખબર પડે છે કે માત્ર મત મળી ગયા પછી તમે કોણ અને હું કોણ એ પ્રકારની પણ એમની મનસા છે એ અહીંયા છતી થતી દેખાય છે. એટલે ખરેખર બંને નેતાઓને આ પૂછવું જોઈએ, પ્રજા પણ એમને પૂછી રહી છે કે તમારી આ શ્રદ્ધા હતી કે માત્ર મજાક હતું, કે માત્ર વોટ મળી ગયા પછી તમે કોણ અને હું કોણ એ પ્રકારની તમારી વિચારસરણી છે. એટલે ઘણું કહી જાય છે, ઘણા બધા સવાલો ઉઠે છે આ બંને નેતાઓના વર્તનથી. બિલકુલ કેતન, સાથે બંનેની પાસેથી અન્ય પણ વાતો કરીશું, પરંતુ જોઈએ કે જે વિડીયો સામે આવ્યો છે કેવા પ્રકારના દ્રશ્ય આ વિડીયોમાં છે. કુવાડવામાં તેઓ પહોંચ્યા અને ત્યાં માતાજીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. માતાજીના ભુવા દોડી રહ્યા હતા ત્યારે મોહન કુંડારિયા રાજકોટ લોકસભાના સાંસદ ત્યાં ઉપસ્થિત અને અરવિંદ રૈયાણી ધારાસભ્ય રાજકોટના ત્યાં ઉપસ્થિત અને તેઓ દોડી રહ્યા છે, હસી રહ્યા છે મંચ પરથી. ભારતીય જનતા પાર્ટીના નેતા રાજુ ધ્રુવ અમારી સાથે જોડાયા છે. રાજુભાઈ, જે પ્રમાણે એક વિડીયો અમારી પાસે આવ્યો છે, અરવિંદ રૈયાણી અને મોહન કુંડારિયા એક માતાજીના કાર્યક્રમમાં ગયા છે, ત્યાં ધૂણી રહ્યા છે અને મંચ પરથી હસી રહ્યા છે, શું કહેશો? પેલી એક વાત, મારે મોહનભાઈ સાથે વાત થઈ, સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે કે પોતે ક્યાંય ધોઈના નથી. એક બીજું, એમણે એક પણ નોટ નથી ઉડાડી. એટલે મને લાગે છે કે આ કોંગ્રેસના લોકોનું કારસ્થાન છે કે મોહનભાઈ ને કોઈ પણ રીતે વિવાદોમાં લેવા. મોહનભાઈ બહુ સ્પષ્ટપણે વાત કરી કે પોતે ક્યાંય નોટ એક પણ ઉડાડી નથી. એમને ખબર છે, એક જાગૃત સંસદસભ્ય તરીકે રહ્યા છે, આજ સુધી ક્યાંય એવા કોઈ વિવાદો થવા નથી દીધા. એટલે મને લાગે છે કે આ કોંગ્રેસ અથવા એ પ્રકારના. પણ રાજુભાઈ, એમાં કોંગ્રેસ ક્યાંથી આવી? વિડીયો આવ્યો છે અમારી પાસે અને અમે ખાલી તમારી પાસે સ્પષ્ટતા માંગી રહ્યા છીએ. વિડીયોમાં પણ આપ જુઓ ને તો મોહનભાઈ ક્યાંય નોટ ઉડાડતા નથી બેન. એટલા માટે કે મોહનભાઈ નોટ ઉડાડે છે એ વાત મને લાગે છે કે મોહનભાઈ મને કહી જે રીતે મોહનભાઈ મને બહુ સ્પષ્ટપણે વાત કરી કે પોતે ક્યાંય એક પણ રૂપિયાની નોટ ઉડાડી નથી. એટલે આ વાત હું એટલા માટે આપને કરું છું કે એમણે ક્યાંય નોટ ઉડાડી નથી. એટલે એક વાત છે કે મોહનભાઈ નોટ ઉડાડે છે એ મને લાગે છે કે હવે વાત ન. રાજુભાઈ, એક સવાલ ઝી 24 કલાક આપને પૂછવા માંગે છે કે નોટ નથી ઉડાડી એવું અમે પણ નથી કીધા કે નોટ ઉડાડે છે, પરંતુ જે રીતે અરવિંદ રૈયાણી છે એ ખુદ ભુવા બનીને જાય છે અને બીજી બાજુ મોહનભાઈ છે એને કમાન્ડ આપે છે, બીજા ભુવાઓને પણ સૂચન કરે છે, તો એક તરફ આપણે ચંદ્રયાન અને મંગળયાન આપણે ઉડાડીએ છીએ, બીજી તરફ જો આ પ્રકારની શ્રદ્ધાની સાથે ચેડા કરતી હરકત હોય તો તમને લાગે છે કે લોક પ્રતિનિધિ પોતાનું કાર્ય કરી રહ્યા છે? આજે યુવાનો શું પ્રેરણા લેશે રાજુભાઈ આમાંથી? બાકી એક વાત છે કે આપણે દરેક રાજકીય પક્ષોએ લોકોને જાગૃત કરવાના છે, અંધશ્રદ્ધા તરફથી વાળવાના હોય છે.
હવે રહી વાત કે એકી જાણકે એકી સાથે લોકશાહી છે, લોકશાહીમાં દરેક લોકો પોતાની રીતે પોતાની માન્યતાઓ પોતાની ધજા અનુસાર રહેતા હોય છે, પરંતુ મોહનભાઈ એક ભારતીય જનતા પક્ષના સાંસદ અને ઉમેદવાર તરીકે ક્યાંય ધૂણા નથી કે એમણે ક્યાંય નોટ નથી ઉડાડી એવું સ્પષ્ટપણે હું મોહનભાઈ વતી ભારતીય જનતા પક્ષ વતી હું આપને ખાતરી સાથે કહી દઉં, અને મને લાગે છે કે અત્યારે મોહનભાઈ ને ક્યાંય આપણે વિવાદમાં ન રાખીએ તો સારું. રાજુભાઈ અરવિંદભાઈ તો દેખાય છે સાંકળ પોતાના શરીર ઉપર મારતા દેખાય છે, પોતે ધૂણી રહ્યા છે, તો શું ગુજરાતની યુવા પેઢી એમાંથી પ્રેરણા લેશે? અરવિંદભાઈ માટે મને એવું લાગે છે કે આપજો અરવિંદભાઈ ને જો અત્યારે એટલા માટે કે હું અમે છે ને મીડિયા સેન્ટરમાં મોહનભાઈ નું મીડિયા નું કામકાજ રાજકોટ મીડિયા સેન્ટર તરફથી અમે કરીએ છીએ, એટલે મોહનભાઈ નું આપે મને વાત કરી અગાઉ ત્યારે મેં મોહનભાઈ ને પૂછી લીધું, એટલે મોહનભાઈ સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે કે પોતે ધૂણા પણ નથી, પોતે ક્યાંય કોઈ બીજી વસ્તુ પણ નથી કરી, નોટ પણ નથી ઉડાડી, એટલે હું બહુ સ્પષ્ટપણે આપને કહું છું કે મોહનભાઈએ નોટ નથી ઉડાડી, ધૂણા પણ નથી. હવે રહી બાકીના લોકોની વાત, એ અત્યારે આપણે લોકસભાના ઉમેદવાર એક જાગૃત લોકપ્રહરી તરીકે મોહનભાઈ ની વાત કરીએ તો મોહનભાઈ આમાં ક્યાંય નથી. બરાબર છે રાજુભાઈ, મોહનભાઈ નથી પરંતુ સ્ટેજની બિલકુલ વચ્ચે અને બીજા ભુવાઓને પણ કમાન્ડ આપતા એ નજરે પડે છે, તો આ પ્રકારની હવે 15 લાખ મતદારોના પ્રતિનિધિ થાય તો રાજુભાઈ તમે અને હું આપણે એવું ઈચ્છીએ, ગુજરાત એક પ્રગતિશીલ રાજ્ય છે તો તમારા નેતા જયારે શું એવું જ લાગે કે મત માગવા માટે જ આ પ્રકારની હરકત કરતા હોય, એમને આવા ફંક્શન થી દૂર ના રહેવું જોઈએ, તમને નથી લાગતું? એક વસ્તુ આપને કહું, જી 24 કલાક સાથે મારે એક આત્મીય સંબંધ છે, મેં વિડીયો જોઈ નથી પરંતુ આપને ત્યાંથી ફોન આવ્યો, એક આપના સદભાવનું અનાદર ન કરી શકું એટલે મેં આપે વાત કરી, મેં મોહનભાઈને પૂછી લીધું કે મોહનભાઈ મને કીધું કે રાજુભાઈ હું ખાતરી સાથે કહું છું કે હું આમાં ક્યાંયથી કોઈ પણ પ્રકારનું મેં નથી નોટ ઉડાડી, નથી મેં કોઈ સાંકળવાળી વાત કરી કે નથી કોઈ બીજી વાત કરી, એટલે હું મોહનભાઈ વતી આપણે ખાતરી સાથે કહી શકું અને મોહનભાઈ આ ક્યાંય કોઈ આ પ્રકારના વિવાદોમાં આવ્યા નથી અને એમને કોઈ અંધશ્રદ્ધા સાથે પણ જોડી શકાય એવું નથી. હવે હું આપને મોહનભાઈ વિશે ખાતરીબદ્ધ રીતે કહી શકું, મેં વિડીયો જોયો નથી એટલે અરવિંદભાઈ વિશે હું કઈક કહું એ વ્યાજબી વાત નથી. અરવિંદભાઈ નો મારા કોન્ટેક્ટ થઈ શક્યો નથી, મેં અરવિંદભાઈ ને પણ ફોન લગાડ્યો, અરવિંદભાઈ નો મોબાઈલ સ્વિચ ઓફ આવે છે, હું મોબાઈલ ચાલુ રાખું છું, આપ પણ અરવિંદભાઈ ને ફોન કરી જો, હું એમનો ફોન બંધ રાખી કંઈક સભા લેતા છે ચૂંટણી પ્રચારમાં, તો હવે અરવિંદભાઈ ની સાથે મારે કોઈ જતો સંપર્ક સધાયો નથી, એમની સાથે મારે કોઈ વાત એમના વતી વાત ના કરી શકું કે એમને મેં પૂછી લીધું હોય ને તો એમના વતી વાત કરું, અથવા તો આપની વાત માં શું નથી એ પણ બિલકુલ બિલકુલ બિલકુલ. રાજુભાઈ આપ અમારી સાથે જોડાયેલા રહો, આપ અમારી સાથે જોડાયેલા રહો, અને હિમાંશુભાઈ પટેલ આપણી સાથે જોડાયેલા છે કોંગ્રેસના સ્પોક્સ પર્સન. હિમાંશુભાઈ દ્રશ્યો આપને અમે બતાવી દઈએ કે એક ગામની અંદર મોહનભાઈ કુંડારિયા અને અરવિંદભાઈ રૈયાણી કે જે ધારાસભ્ય અને સંસદ સભ્ય છે એવો જાય છે અને અરવિંદભાઈ ખુદ ભૂવા બનીને ત્યાં ધૂણે છે અને એની બાજુમાં મોહનભાઈ પણ દ્રષ્ટિગોચર થાય છે, તો આ આખી ઘટનાને તમે કઈ રીતે જુઓ છો? શું માત્ર વોટ મેળવવા માટે જ શ્રદ્ધા સાથેની એક આ રમત હોય એવું તમને લાગે છે? બહુ જ તમે જે 24 કલાકનો હું લાખ લાખ અભિનંદન આપીશ, આટલી સારી વાત તમે મૂકી. ભારતીય જનતા પાર્ટીની માનસિકતા વિકૃત છે. આટલા વર્ષો થયા કૃષ્ણ ભગવાન રામ ભગવાનની વાતોથી આ દિન સુધી આ પહેલી એવી એક ગંદી રાજકીય પાર્ટી હશે કે જેને મત લેવા ભગવાન રામ, એ ભગવાન રામની મૂર્તિઓ એ ગોંડલમાં છે, એ ભગવાન રામનો રથ બી સાઈડમાં ગયો, એ રથયાત્રા લઈને નીકળેલા અડવાણીએ ક્યાં ગયા, કાશ્મીરના પંડિતોને ભૂલી ગયા, 370ની કલમ ભૂલી ગયા, પંડિતોને ભૂલી કાશ્મીરમાં પીડીપી મુફ્તી મોહમ્મદ સહિતની દીકરી જોડે સરકાર બનાવી, ગાંધીનગરમાં 350 મંદિર તોડી નાખ્યા, ધાર્મિક ટ્રસ્ટો હિન્દુ, હું પણ હિન્દુ છું, આખા દેશમાં હિન્દુ ટ્રસ્ટો ક્યાંય કાયદાના ચેરિટી કમિશનરના ક્યાંય કોઈ ધારાધોરણ નીચે નતા, કારણ કે ધાર્મિક લાગણી છે, દરેક ની સ્વતંત્રતા છે ભારત દેશમાં, એ ધાર્મિક ટ્રસ્ટો જે મંદિરો હતા સામાજિક સંસ્થાઓ હતી, સ્વામિનારાયણ ભગવાનના નામ હેઠળના ગુરુકુળો હતા, એ ગુરુકુળો શિક્ષણ આપતા હતા, આરોગ્યની સેવા કરતા હતા, અભણ મારા ભાઈ હિન્દુની સેવા કરતા હતા, એના ઉપર ટેક્સની નજર બગાડનારા એકમાત્ર વિકૃત પાર્ટી એ ભારતીય જનતા પાર્ટી.
આજે આ મત લેવા આ ભવૈયા જેવા આજે આ મત લેવા આજે ભવૈયા જેવો આ કાર્યક્રમ કર્યો આપે જે બતાવ્યું. અરે રાજુભાઈ તમે સાંભળો, તમે રાજુભાઈ મારી વાત સાંભળવી પડે. તમારા ડેમોક્રેસી છે, અરે આ ડેમોક્રેસી છે તમારી. અરે તમે 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 મને મને એમ નથી કે તમે આવો. અરે રાજુભાઈ તમે તમારી વાત મેં સાંભળી કે ના સાંભળી? રાજુભાઈ રાજુભાઈ ધ્રુવ રાજકોટ તમારી વાત મેં સાંભળી કે ના સાંભળી? તો શું મારી વાત સાંભળવાનો ગુનો છે તમને? રાજુભાઈ રાજુભાઈ આપણે રાજુભાઈ હિમાંશુભાઈ ને સાંભળી લઈએ, પછી આપણે પૂરતો સમય મળશે. તમે બોલી એટલે ગદ્દાર ને તમે બોલે એટલે નિષ્પ્રેમી. રાજુભાઈ ડેમોક્રેસી માં ના ચાલે. તમારે કોઈની ભી વાત આવી રીતે વિચારે નહીં. આ હિન્દુ સંસ્કૃતિ ની વાત ચાલે છે, ધર્મ ની વાત ચાલે છે, લાગણી ની વાત ચાલે છે. હું પાટીદાર નો દીકરો છું, હું પાટીદાર છું, હું હિન્દુ છું. શોભનીય છે.